મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજકોટના ખેડૂતોને પાણી મળે તે માટે મહત્વનો નિર્ણય લીધો છે. રાજકોટના આજી બે ડેમમાંથી પાણી છોડવાનો નિર્ણય લેવાયો. ડેમમાંથી 70 એમસીએફટી પાણી છોડવાનો નિર્ણય લેવાયો. ડેમમાંથી પાણી છોડવામાં આવતા 8 ગામના ખેડૂતોને ફાયદો મળશે. 8 ગામના ખેડૂતોને સિંચાઈ અને ઘાસચારા માટે પાણી મળશે. આવશ્યક કમાન્ડ એરિયામાં નર્મદાના પાણી કેનાલમાં છોડીને એવી જ રીતે ખારીકટ અને ફતેવાડી કેનાલમાં પણ પાણી છોડવાનો નિર્ણય કર્યો છે. પીવાના પાણી માટે રાજકોટ, સૌરાષ્ટ્રના અમુક ગામો, જામનગર, કચ્છના ગામો, એટલા માટે મચ્છુ ડેમ, એના આધાર ઉપર આજી 3 જામનગર વિસ્તારમાં પાણી મળી રહે. રાજકોટમાં આજી ન્યારીમાં પાણી પહોંચાડીને પાણીની સ્થિતિ વિકટ ન બને. ટપ્પર ડેમમાં પાણી પહોંચાડીને કચ્છમાં પાણી પૂરતું મળી રહે એ માટે રાજ્ય સરકારે પાણી છોડવાના નિર્ણય કર્યા છે. નર્મદામાંથી ચોમાસુ પાક ખેડૂતોને શરૂઆતથી જ મુરઝાઈ ન જાય એટલે એમને લાભ થશે. સિંચાઈનો, પશુ પંખી ઘાસ ઘાસચારાની વ્યવસ્થામાં લાભ થશે અને સાથે સાથે પીવાના પાણી માટે પણ આજુબાજુના વિસ્તારમાં આ પાણીનો સદુપયોગ થશે.